સુરતના રિંગરોડ પર આવેલા પેટ્રોલ પંપ પર બાઇકમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. રિંગરોડ પર આવેલા પેટ્રોલ પંપ પર બાઇકમાં આગ લાગી હતી. કોઈ કારણોસર બાઇક સળગી ભાગદોડ મચી ગઈ હતી. પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા આવેલા લોકો બાઇક મોપેડ લઈને નાસી ગયા હતા, તો રોડ પરથી અસંખ્ય વાહનો પસાર થતા તે લોકો થોડીવાર માટે થંભી ગયા હતા. પેટ્રોલ પંપ પર આવેલા પેટ્રોલના ટેન્કને પણ બહાર ખસેડવામાં આવ્યો હતો. બાદમાં પેટ્રોલ પંપના કર્મચારીઓએ ફાયર સ્ટ્રેન્ગ્યુલરથી આગ પર કાબુ મેળવ્યો હતો. દુર્ઘટનાને પગલે કોઈ જાનહાનીનો બનાવ સામે આવ્યો ન હતો. બ્યુરો રિપોર્ટ, સુરત. સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજમાં ગરમીનો પારો ઉંચેવાતા સવારથી જ ગરમીને લઈને બજારો સહિત ભીડભાડ વિસ્તારવાળામાં વાહનો સહિત લોકોમાં ઘસારો ઓછો જોવા મળ્યો હતો. રાજ્યભરમાં ગરમીનો પારો દિવસે ને દિવસે તેજ થતા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં સવારથી જ ગરમીએ માંજા મૂકતા દહેદાડે એવી ગરમી પડતા ગરમીની શરૂઆતમાં જ લોકો ગરમીને લઈ તોબા તોબા પોકારી ઉઠ્યા છે. તો ગરમીને લઈને ગરમીથી બચવા માટે કોઈ સૌ કોઈ વિવિધ પેતરા અજમાવી રહ્યા છે. તો સૂર્યદેવે તેમનો પ્રકોપ બતાવતા મહિલાઓ, બાળકો, વૃદ્ધો સહિત મૂંગા પશુ પક્ષીઓ પણ ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે. તો પશુઓ ગરમીમાં છાંયો ખોરતા તથા પક્ષીઓ માળામાં જ ભરાયા જોવા મળતા હતા. તો દિવસ દરમિયાન લોકોનો ઘસારો ભીડભાડવાળા વિસ્તારમાં પણ નહિવત વસ્તી હોવા મળી રહી હતી. તો ગરમીથી બચવા પંખો, એસી, કુલર, ઠંડી ચટાઈ સહિતનો ઉપયોગ કરવાનો વારો આવ્યો હતો. તો દિવસ દરમિયાન ગરમીને લઈને રસ્તાઓ સહિત બજારોમાં વાહનો સહિત માનવ ટ્રાફિક નહિવત જોવા મળ્યો હતો. તો પ્રાંતિજ નગરપાલિકા દ્વારા પણ નગરજનોને ગરમીને લઈને સૂચનાઓ આપવામાં આવી છે કે સેનેટરી વિભાગ દ્વારા ચોખા સહિત દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તો રાત્રિ દરમિયાન મચ્છરજન્ય રોગો માટે પંપ દ્વારા દવાઓનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. પ્રાંતિજ નગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા નગરપાલિકામાં પાણીનું સુચારુ સંચાલન થાય, નગરજનોને પાણી સમયસર મળી રહે તે માટે અને દરેક સંપ ઉપર ક્લોરિનેશન કરવામાં આવ્યું છે, જેના લીધે નગરજનોને પીવા માટે સ્વચ્છ પાણી મળી રહે. આ ઉપરાંત નગરપાલિકા દ્વારા દરરોજ સફાઈ અને આ ઉપરાંત દવાનો છંટકાવ પણ કરવામાં આવે છે, જેથી કોઈ બીજો રોગચાળો ના ફાટી નીકળે. અને નગરજનોને અમારી અપીલ છે કે શક્ય હોય તો બપોરે ઘરની બહાર નીકળવું નહીં અને કોઈ પણ વાસી જમવાનું તથા વાસી ખોરાક ઓછો રાખો, જેના લીધે કોઈ તબિયતને કોઈ અસર ખરાબ અસર પહોંચે નહીં. સંજય રાવલનો રિપોર્ટ.